વિદ્યાર્થીની બહેનો, આરતીબેનના શુભ સવાર. આજે આપણે ઇન્ટરનેટ વિશેની ચર્ચા કરવાના છીએ. અહીંયા આ ઇન્ટરનેટ બતાવેલું છે કે સમગ્ર વિશ્વની અંદર અત્યારે ઇન્ટરનેટ છે એ મહત્વનો ભાગ ભજવે છે. સંચાર તંત્રની અંદર ઇન્ટરનેટ છે એ ઘણો ઉપયોગી છે. આપણે ધોરણ 12માં ભૂગોળ વિષયની અંદર યુનિટ 6ની ચર્ચા કરતા હતા. એ યુનિટ 6 એટલે દૂરસંચાર. દૂરસંચારની અંદર આજે ભાગ 5માં આપણે સંચારના સાધનોમાં ઇન્ટરનેટ વિશેની ચર્ચા કરવાના છીએ. તો આ ઇન્ટરનેટ એ શું છે, કઈ બાબત છે? આમ તો ઇન્ટરનેટ શબ્દથી આપણે બધા ખૂબ જ પરિચિત છે. આ જમાનાની અંદર ઇન્ટરનેટ જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને સંદેશા વ્યવહારમાં આ ઇન્ટરનેટ છે એ ખૂબ અગત્યતા એની છે. અહીંયા બતાવેલું છે થોડુંક કે ઇન્ટરનેટ જે છે એ સૌથી વધારે ક્યાં વપરાશમાં આવે છે, ક્યાં વધારે વપરાય છે એ અહીંયા થોડુંક ચિત્રની અંદર દર્શાવેલું છે. એટલે કે સમગ્ર દુનિયાની અંદર આપણે જોઈએ તો જ્યાં જ્યાં માનવ વસ્તીનું પ્રમાણ છે વધારે છે ત્યાં ત્યાં ઇન્ટરનેટ પણ વધુ વપરાતું હોય એવું આપણે દેખાઈ રહ્યું છે. આ ઇન્ટરનેટની વાત જે કરીએ છીએ એ સંચારના સાધનોની અંદર આપણે બે પ્રકારો પાડ્યા હતા, એક વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું હતું એ સામૂહિક સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રની અંદર આપણે ટેલિફોન વિશેની ચર્ચા કરી, બીજી ફેક્સ વિશેની ચર્ચા કરી, હવે આપણે ઇન્ટરનેટ વિશેની ચર્ચા કરવાના છીએ. તો સંચારના સાધનોની અંદર વ્યક્તિગત સંચાર તંત્રમાં આપણે ઇન્ટરનેટ વિશે જોઈએ. આ ઇન્ટરનેટ એટલે શું, ઇન્ટરનેટ કોને કહેવાય? પહેલા તો એ વસ્તુ આપણે સમજી લઈએ. ઇન્ટર એટલે અંદર અને નેટ એટલે નેટ છે એ પણ ઇંગ્લિશ શબ્દ છે. નેટ એટલે જાળી, જાળું જેને કહેવાય, જાળું એ અથવા તો જાળી એ એકબીજા સાથે ગૂંથાયેલી હોય છે. આપણે જાળી જોઈએ છીએ, મચ્છર જાળી છે, પછી મચ્છરદાની છે, ચા ગળવાની ગળણી છે, એની અંદર પણ એક જાળી હોય છે. કરોળિયાની જાળી છે, કરોળિયાનું જાળું કહેવાય છે. તો એ જાળું શું દર્શાવે છે કરોળિયાનું પણ, કે એના તાર એકબીજા સાથે ગૂંથાયેલા છે. અહીંયા પણ આ નેટ એટલે જાળ છે, એ જાળ ગૂંથાયેલી છે, જાળ છે એ ગૂંથાયેલી છે. ક્યાં ગૂંથાયેલી છે? તો કે ઇન્ટર એટલે અંદરો અંદર આ જાળી છે એ ગૂંથાયેલી છે, જેને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. આમ જોઈએ તો ઇન્ટરનેટની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા એટલે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું જાળું, જેને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એ બાબતની ચર્ચા છે કે એમાં કોઈ એ જાળું જે આ ઇન્ટરનેટમાં જે જાળું રચાયેલું છે એ જાળું જે છે એની વચ્ચે એક મધ્યસ્થ સંસ્થા હોય છે, એક સંસ્થા છે, એ સંસ્થા દ્વારા એ જાળું રચાયેલું છે. આપણે ફોનની અંદર ઇન્ટરનેટ વાપરીએ છીએ. પહેલાના સમયમાં એવું હતું કે ફક્ત કોમ્પ્યુટરની અંદર જ ઇન્ટરનેટ આવતું. હવે મોબાઈલ ફોન જે છે, સ્માર્ટફોન જે છે, એ સ્માર્ટફોનની અંદર પણ ઇન્ટરનેટ હોય છે. તો એ ઇન્ટરનેટ આપણે ચાલુ કરીએ છીએ ફોનની અંદર અને આપણે અંદરો અંદર એકબીજા સાથે સંકળાઈ જઈએ છીએ, એકબીજા સાથે જોઈન્ટ થઈ જઈએ છીએ. તો એ જોઈન્ટ થવા પાછળ પણ કેવી રીતે થવાય છે, એમાં પણ એક સંસ્થા છે, વચ્ચેની એક સંસ્થા છે, એ સંસ્થા દ્વારા એ ઇન્ટરનેટ કનેક્ટ
થાય છે. એ સંસ્થાને આપણે જેમ કે બીએસએનએલ કહીએ છીએ, વોડાફોન કહીએ છીએ કે જીઓ કહીએ છીએ, તો આ જે બધી કંપની છે એ કંપની કોણ છે? મધ્યસ્થ છે. અને એ મધ્યસ્થ સંસ્થા જે છે એ સંસ્થા એ આપણને બધાને એકબીજા સાથે જોડી દે છે. કોને જોડી દે છે? મને જોડે છે, તમને જોડે છે, ત્રીજી વ્યક્તિને જોડે છે, બેનપણીને જોડે છે, મામાને જોડે છે, માસીને જોડે છે, બધાને એકબીજા સાથે જોડી દે છે અને એક મોટું એનું જાળું રચે છે. પહેલાનો સમય એવો હતો કે જે કંપનીનું ઇન્ટરનેટ હોય એ જ કંપનીનું ઇન્ટરનેટ સામેની વ્યક્તિ પાસે હોય તો જ જાળું રચાતું હતું, તો જ એની સાથે આપણે કનેક્ટ થઈ શકતા હતા. પણ આજના સમયની અંદર એવું નથી રહ્યું. કોઈ પણ કંપની સાથે કોઈ પણ બીજી કંપની એ એના ઇન્ટરનેટ દ્વારા જોડાઈ શકે છે. એટલે કે દરેક મધ્યસ્થ સંસ્થા વચ્ચે કોલેબોરેશન થઈ ગયેલું છે અને એ દરેક સંસ્થાઓ એકબીજા સાથે જોડાઈ ગયેલી છે. એટલે ભલે આમ જુદી હોય પણ એ એકબીજા સાથે અત્યારે જોડાયેલી છે. એટલે આ મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો કોમ્પ્યુટરની મદદથી અથવા તો બીજી કોઈ રીતે એ એકબીજા સાથે જોડાયેલા રહે છે, એને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. આ ઇન્ટરનેટની મહત્વની સેવાઓ કઈ કઈ છે તો એમાં આપણે જોઈએ તો વ્યક્તિગત સંચાર તંત્રના જેટલા પણ સાધનો છે તેમાંથી ઇન્ટરનેટ સૌથી વધુ અસરકારક છે. કેવી રીતે અસરકારક છે? તો કે સૌથી સારામાં સારો સંદેશો ક્યાં કેવી રીતે પહોંચે છે? તો કે ઇન્ટરનેટ દ્વારા. પહેલાના સમયની ટપાલ હતી તો એ ટપાલ એ ક્યારે પહોંચતી હતી? ટપાલ પહોંચવા ઘણો સમય લાગતો હતો. પણ અત્યારે આપણે આ ઇન્ટરનેટની સેવા દ્વારા, ઇન્ટરનેટની મદદ દ્વારા આપણી જે આપણે જો સંદેશો છે એ સંદેશો ખૂબ ઝડપથી એ એકબીજાને પહોંચી જાય છે. એટલે કે ઇન્ટરનેટ છે એ ખૂબ અસરકારક, ખૂબ ઝડપી છે અને ખૂબ જ આધુનિક સેવાઓ છે એ પૂરી પાડે છે. આધુનિક સેવાઓની અંદર આપણે જોઈએ તો એકલો સંદેશો જ નહીં, એકલી ટપાલ જ નહીં, પણ આપણા આબેહૂબ ફોટાઓ પણ એકબીજા સાથે શેર કરી શકીએ છીએ. આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ પણ આપણે ઇન્ટરનેટ દ્વારા એકબીજાને મોકલી શકીએ છીએ. એટલે આ ઇન્ટરનેટની જે સેવા છે એ સૌથી વધુ અસરકારક અને આધુનિક સેવા છે. ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરનાર જ્ઞાન અને માહિતીની દુનિયામાં સીધો સંપર્ક બનાવે છે. શું કરે છે? જ્ઞાન અને માહિતીની દુનિયાનો સીધો સંપર્ક છે. કેવી રીતે છે? તો કે કોઈ પણ જ્ઞાનની જરૂર હોય, કોઈ પણ માહિતીની જરૂર હોય તો એ માહિતી અને એ જ્ઞાન એ કોઈ પણ વ્યક્તિ એ ઇન્ટરનેટ દ્વારા મેળવી શકે છે. ઇન્ટરનેટ માટે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એટલે કે ટેલિફોન હોય, એટલે કે સેલ ફોન કે સ્માર્ટફોન હોય, અથવા તો કોમ્પ્યુટર હોય કે તમારી પાસે લેપટોપ હોય, કે ઇન્ટરનેટ પકડી શકાય એવી બીજી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એના દ્વારા આપણે ઇન્ટરનેટ પકડી અને એમાંથી કોઈ પણ માહિતી છે આપણે ઘરે બેઠા મેળવી શકીએ છીએ. આપણે ઘણી વખતે જ્યારે ઇન્ટરનેટની સેવા નહોતી ત્યારે કોઈ પણ વસ્તુની માહિતી જોઈતી હોતી કોઈ પણ બાબતની તો એની ચોપડીઓની જરૂર પડતી હતી. લાઇબ્રેરીમાં અમે જઈ જતા, ચોપડી એને લગતી શોધતા હતા, ચોપડી મળે એમાંથી આપણે વાંચીએ ત્યારે એ જે તે પ્રકારની માહિતી અમને મળતી હતી. જ્યારે અત્યારે તમારા સમયમાં કેવું છે, તમારા લગભગ બધા પાસે સ્માર્ટફોન છે, એ સ્માર્ટફોનની અંદર ઇન્ટરનેટનો તમે બધા ઉપયોગ કરો જ છો, તો એ ઇન્ટરનેટમાં જે પ્રકારના જ્ઞાનની જરૂર છે એ પ્રકારનું તમે ગૂગલમાં જઈ અને ટાઈપ કરો છો તો એ પ્રકારની માહિતી તમને ત્યાંથી સીધી જ મળી જાય છે. એટલે તમારી સમય અને શક્તિ એ વેડફાતી નથી અને ઝડપથી એની માહિતી છે તમને મળી જાય છે અને
દુનિયાની કોઈ પણ બાબતની જરૂરિયાત ઊભી થાય છે તો પણ આ ઇન્ટરનેટ છે એને સીધો સંપર્કમાં લઈ લે છે. દુનિયાની કોઈ પણ દેશની, માની લો કે અહીંયા આપણે ભારતમાં બેઠા છીએ ગુજરાતની અંદર, પણ આપણે ઓસ્ટ્રેલિયાની માહિતીની જરૂર છે, તો એ ઇન્ટરનેટ દ્વારા આપણે ઓસ્ટ્રેલિયાની તમામ માહિતી છે એ મેળવી શકીએ છીએ. એટલે દુનિયા સાથે એનો સીધો સંપર્ક આપણને કરાવી દે છે. ઈ કોમર્સ એટલે ઇન્ટરનેટ દ્વારા જે આર્થિક વ્યવહારો થાય છે એને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ દ્વારા સમાચારોની આપલે થાય છે એ પણ ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય નાણાકીય લેવડ દેવડ માટે ઇન્ટરનેટ ખૂબ ઝડપી બની ગયું છે. આપણે દાખલા તરીકે બેંકમાં જઈએ છીએ તો બેંકની અંદર આપણે નાણા મેળવવા છે તો આપણે બેંકમાં જઈ અને નાણા લઈએ છીએ અથવા તો મૂકીએ છીએ. પણ હવે ઇન્ટરનેટ દ્વારા એવી સગવડો પણ પ્રાપ્ત થઈ છે કે આપણે ઘરે બેઠા બેઠા જ નાણાકીય લેવડ દેવડ કરી શકીએ છીએ. ફક્ત બેંકમાં જવાની જરૂર નથી, પણ બેંકમાં ગયા વગર પણ આપણે ઘરે બેઠા બેઠા જે તે વસ્તુની ખરીદી ઈ કોમર્સ દ્વારા થઈ શકે છે. એટલે કે નાણાકીય લેવડ દેવડમાં પણ આ ઇન્ટરનેટ છે મહત્વનો ભાગ ભજવે છે. અને કોઈ પણ સમયે આ નાણાકીય લેવડ દેવડ થાય છે. 24 કલાક આ નાણાંની લેવડ દેવડ એ ઇન્ટરનેટ દ્વારા ચાલુ રહે છે. એટલે કે મારે કોઈ પણ વ્યક્તિને મારે એને ચૂકવણી, નાણાકીય ચૂકવણી કરવાની હોય તો હું અહીંયાથી ઘરે બેઠા જ મારી બેંકમાંથી એની બેંકમાં ડાયરેક્ટ હું એ પૈસાને મોકલી શકું છું, અથવા તો એની બેંક દ્વારા મારી બેંકમાં એટલે કે મને એ નાણાં છે એ ચૂકવી પણ શકે છે. એટલે નાણાકીય લેવડ દેવડમાં પણ ઇન્ટરનેટના ઉપયોગથી એ ઝડપી વ્યવહાર છે એ શક્ય બન્યો છે. ત્યારબાદ જોઈએ તો ઇન્ટરનેટ ઓછા ખર્ચે વિવિધ બાબતોની વિશાળ જાણકારી મેળવી આપે છે. ઇન્ટરનેટ જે છે એનો ખર્ચ કેવો પડે છે? ઓછો ખર્ચ પડે છે. માની લો કે તમે અહીંયાથી આ ઇન્ટરનેટ લીધેલું છે તો આ ઇન્ટરનેટ તમે અહીંયા જ નહીં પણ દેશના કોઈ પણ ખૂણે જાઓ તો એ ઇન્ટરનેટ છે એ આપણને મળી રહે છે. અને બીજું કે અહીંયા જે ઇન્ટરનેટનો ખર્ચ કર્યો છે એ જ ખર્ચ કે વધારાનો ખર્ચ ત્યાં જઈ અને કરવો પડતો નથી. બીજું કે જે ઇન્ટરનેટ દ્વારા હું સમાચારોની આપલે કરું છું એ આપલે અહીંયાથી ગુજરાતના કોઈ પણ સ્થળે કરું કે ભારતના કોઈ પણ સ્થળે કરું કે પછી વિશ્વના કોઈ પણ સ્થળે કરું તો પણ એ ખર્ચ છે એ એક જ સરખો પડે છે. એટલે અહીંયાથી આપણે કોઈ પણ દેશની અંદર સંદેશા વ્યવહાર કરીએ તો એ આપણા ગુજરાતની અંદર જ જે ખર્ચ થાય છે એટલા જ ખર્ચે આપણે દુનિયાના કોઈ પણ દેશની અંદર એ સંદેશો પહોંચાડી શકીએ છીએ. એટલે કે ખર્ચ જે છે એ કેવો પડે છે? એનો સરેરાશ ખર્ચ છે એ ઘટી જાય છે. વિવિધ બાબતોની વિશાળ જાણકારી પણ એ ઇન્ટરનેટ આપણને જ ખર્ચામાં આપે છે અને વધુમાં વધુ માહિતી પૂરી પાડે છે. વધુમાં વધુ એટલે આપણે માની લો કે એકવાર આ ઇન્ટરનેટ છે એ આનું કનેક્શન આપણે લીધેલું છે. ઇન્ટરનેટ માટે તમને ખબર હશે કે ફોનની અંદર આપણે ઇન્ટરનેટનું ચાર્જ કરાવીએ છીએ, ઇન્ટરનેટ આપણે લઈએ છીએ તો આ ઇન્ટરનેટનો ખર્ચ કેટલો થયો? માની લો કે વર્ષનો તમે 2,000 રૂપિયા ભરેલા છે તો એ 2,000 રૂપિયામાં તો અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરવા મળે છે. અનલિમિટેડ તમારી તાકાત હોય એટલું તમે ઇન્ટરનેટ એ વાપરી શકો. તો એ ઇન્ટરનેટનો ખર્ચો કેટલો આવ્યો કે આપણે વધુમાં વધુ ગમે તેટલી માહિતી ઇન્ટરનેટ દ્વારા આપથી મેળવીએ
તો પણ આપણે કેટલા ખર્ચમાં મેળવીએ છીએ? જે પહેલા ખર્ચ્યા છે એટલો જ ખર્ચ એ વધુમાં વધુ માહિતી મેળવવામાં તે પણ થાય છે. એટલે ગમે તેટલી માહિતી આપણે મેળવીએ તો પણ એનો ખર્ચ છે એ પરવડે તેટલો હોય છે. એટલે કે ઓછા ખર્ચે વધુમાં વધુ માહિતી છે આપણે મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ હવે એકલા શહેરોની અંદર જ નહીં, પહેલાનો સમય એવો હતો કે શહેરોની અંદર જ ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ હતી, પણ અત્યારે નાના કસ્બાઓમાં પણ ઇન્ટરનેટની સેવા છે એ ઉપયોગી બની છે, અથવા તો ઇન્ટરનેટ છે એ ત્યાં પણ ઉપલબ્ધ બન્યું છે. તમે પણ અત્યારે નાના ગામડાઓમાં રહીને પણ તમે ઇન્ટરનેટ દ્વારા એ અભ્યાસ કરતા હશો, તો એ અભ્યાસ એ નાના ગામડાઓમાં પણ ઇન્ટરનેટની સેવા છે એ ઉપલબ્ધ બની છે. સાયબર કાફેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બની છે, જેથી કરી અને ઇન્ટરનેટનો ઉપયોગ છે એ ઘણો બધો વધી ગયો છે. સાયબર કાફે એટલે ઇન્ટરનેટની દુનિયા, ઇન્ટરનેટની દુકાન તેને કહેવાય. એ ઇન્ટરનેટની દુકાનો પણ દિન પ્રતિદિન વધી રહી છે અને એટલે જ ઇન્ટરનેટનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે. જ્યારે આપણી પાસે આટલા મોબાઈલ ફોનો નહોતા, જ્યારે કોમ્પ્યુટરની સગવડો આવી નહોતી, ત્યારે ઇન્ટરનેટમાં કામ કરવા માટે આ સાયબર કાફેમાં જઈ અને કામ થતું હતું. ત્યારે સાયબર કાફેમાં જ ફક્ત ઇન્ટરનેટ રહેતું હતું, એટલે કોઈ પણ એવું કાર્ય હોય તો સાયબર કાફે દ્વારા એ કામ થતું હતું. હવે જો કે મોબાઈલ ફોન આવવાથી અને કોમ્પ્યુટરના ઉપયોગ વધવાથી આ સાયબર કાફેનું મહત્વ છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. અવકાશયાન પણ કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાઈને ઉપગ્રહો સાથે સંપર્ક જાળવી રાખે છે. આપણે અવકાશની અંદર કોઈ પણ યાન જ્યારે છોડવામાં આપે છે, અવકાશયાન જ્યારે છોડીએ છીએ, ત્યારે એ અવકાશયાન ભલે અવકાશમાં હોય પણ એ આપણા કોમ્પ્યુટર સાથે, ઇન્ટરનેટ દ્વારા, કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ દ્વારા જોડાયેલું હોય છે, જેથી કરી અને એનો જે કમાન્ડ છે એ કમાન્ડ આપણા પાસે છે એમ આપણે કહી શકીએ. આ અવકાશયાન છે એ અવકાશયાન જ્યારથી છોડવામાં આવે ત્યારથી કોમ્પ્યુટર દ્વારા, આપણે રિમોટ કંટ્રોલ દ્વારા એનું કંટ્રોલિંગ થાય છે અને એ અવકાશની અંદર આપણા રિમોટ પ્રમાણે એ દોડે છે ઉપગ્રહો, અને છેક સુધી એ કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને ગ્રહો ઉપગ્રહો છે એ રિમોટ સેન્સરથી એ જોડાયેલા હોય છે. એટલે અવકાશયાનમાં પણ આ ઇન્ટરનેટ છે એ મહત્વનો ભાગ ભજવે છે. વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. એને ટૂંકમાં અહીંયાથી ડબલ્યુ લીધું છે, અહીંયાથી ડબલ્યુ લીધું છે અને અહીંયાથી પણ ડબલ્યુ લીધેલું છે, એમ કરી અને ત્રણ ડબલ્યુ ટૂંકમાં એને ત્રણ ડબલ્યુ 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 અથવા તો વેબ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા આ એનું ચિહ્ન દર્શાવેલું છે કે ડબલ્યુ 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 ને તરીકે આપણે એને ઓળખીએ છીએ. આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ માહિતી જ્યારે ઇન્ટરનેટથી મેળવવાની હોય ત્યારે આપણે સૌથી પહેલા શું લખીએ છીએ? ડબલ્યુ 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 ડોટ અને પછી જ્યાં જે સાઇટ ઉપર જવું હોય એ સાઇટનું નામ લખી અને ડોટ કોમ તરીકે એને આપણે મૂકીએ છીએ. કોમ એટલે આ રીતે આપણે ઇન્ટરનેટને ડબલ્યુ 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 તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ ઇન્ટરનેટ છે દુનિયામાં જોડાયેલું છે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આ દુનિયા છે એ દરેક સાથે અહીંયાથી આ રીતે બધા વિશ્વના બધા જ દેશો સાથે જોડાયેલી છે એવું અહીંયા દર્શાવવામાં આવેલું છે. અને બધા અહીંયા જોશો તમે તો કોન્ફરન્સ યોજી હોય એવું આપણને લાગી રહ્યું છે કે આ બધા એકબીજા સાથે ચર્ચા કરે છે, વાત કરે છે. અહીંયા પણ તમને બીજું પણ દેખાડેલું છે કે આ દુનિયા જે છે એ દુનિયા એ કેટલા બધા સાથે, કોની કોની સાથે જોડાયેલી છે.
તો એ પણ અહીંયા દર્શાવેલું છે. ઘર છે, મોબાઈલ ફોન છે, અહીંયા ફેક્ટરી છે, અને અહીંયા અવનવી અનેક બાબતો સાથે જોડાયેલું છે એવું અહીંયા દર્શાવેલું છે. તો આ રીતે ઇન્ટરનેટ છે એ ઘણું આપણને ઉપયોગી બની છે. અહીંયા પણ ઇન્ટરનેટ કેવી રીતે જોડાયેલું છે એ તમને દર્શાવેલું છે. અહીંયા જોશો તો આ ઇન્ટરનેટ છે દુનિયાના બધા દેશોની અંદર જોડાયેલું દેખાડે છે. જો અહીંયા આ બધા જે લાઈનો દેખાડેલી છે એ લાઈનો આ એકબીજા સાથે સંકળાયેલા છે એવું દેખાડે છે. અને એ સાંકળતી જે કડી છે એ કડી અહીંયા ગાડી સાથે પણ જોડાયેલી છે. એટલે કે હાલતા ચાલતા વાહનોમાં પણ આ ઇન્ટરનેટ જોડાયેલું છે. તમને ખબર હશે કે આપણે ક્યાંય જતા હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા નકશાની અંદર ગૂગલમાં નાખી અને એ ગૂગલમાંથી આપણે ઇન્ટરનેટ દ્વારા કે જે તે સ્થળે પહોંચી શકીએ છીએ. ઘણી વખતે ઇન્ટરનેટ જ્યારે નથી આવતું એટલે કે નેટ પકડાતું નથી ત્યારે પણ એક ત્રાસદાયક વસ્તુ થઈ જતી હોય એવું આપણને લાગે છે. અહીંયા એવું એક ચિત્ર દેખાડેલું છે કે અહીંયા જે આ વ્યક્તિ છે ઇન્ટરનેટ પકડે છે. જો અહીંયા દેખાડે છે 99% ઇન્ટરનેટે એરર બતાવે છે. એટલે આ માણસ કંટાળીએ અને શું કરે છે કોમ્પ્યુટરને ફેંકી દે છે. પણ આપણે એવું કરવાનું નથી. કેમ કે આપણે ફોન ફેંકી દેવાય નહીં, નેટ ના પકડાય તો ના પકડાય, પકડાય તો થોડીક વાર પછી પકડાય. એટલે ઘણી વખતે જો નેટ ના પકડાતું હોય તો આપણે આટલા બધા ત્રાસી જઈએ છીએ. કેમ કે નેટ વગર આપણે હવે આજના જમાનાની અંદર બિલકુલ ચાલે એવું નથી. આ ઇન્ટરનેટના ઉપયોગની આપણે વાત કરીએ, ઇન્ટરનેટના ઉપયોગની જે ચર્ચા કરીએ છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ ખરેખર આમાં દર્શાવેલો એટલો જ છે? તો કે ના, એટલો નથી. પણ એથી તો ઘણો બધો ઉપયોગ એનો છે. છતાં પણ અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ અને તમારી ચોપડીની દ્રષ્ટિએ જેટલી માહિતી આપેલી છે એ માહિતીથી હું તમને માહિતગાર કરું છું. અહીંયા જોઈએ તો રેલવે કે હવાઈના સમયપત્રક જાણવા માટે ઇન્ટરનેટ ઉપયોગી છે. આપણે ઘરે બેઠા બેઠા જ આપણા નેટ દ્વારા આપણા મોબાઈલ ફોનમાં અથવા તો આપણા કોમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ રેલવેની અંદર મુસાફરી કરવી હોય તો એ ટ્રેન કેટલા વાગે આવે છે અને કેટલા વાગે ઉપડે છે એ બધી જ માહિતી આપણને નેટ દ્વારા જાણવા મળે છે. એટલે કે રેલવેનું સમયપત્રક અને એવી જ રીતે હવાઈ મુસાફરી માટેનું સમયપત્રક પણ ઇન્ટરનેટ દ્વારા જાણી શકાય છે. અને એની મુસાફરી માટે એટલે કે રેલવેની, હવાઈની કે બસની મુસાફરી કરવી હોય તો એના માટે ટિકિટનું બુકિંગ પણ ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. આપણને ખબર છે કે હવે ઈ ટિકિટ મળે છે, ઇન્ટરનેટ દ્વારાની ટિકિટો, એટલે કે ઈ ટિકિટનો હવે જમાનો આવી ગયો છે. ઈ ટિકિટનું બુકિંગ આપણે કરાવી દઈએ છીએ. એટલે રેલવે, હવાઈની કે બસની મુસાફરી કરવી હોય તો ઘરે બેઠા બેઠા જ ટિકિટનું બુકિંગ કરી દઈએ છીએ. જમીનના દસ્તાવેજો મેળવવા માટે પણ નેટ છે એ, ઇન્ટરનેટ છે એ અગત્યનો ભાગ ભજવે છે. જમીનના દસ્તાવેજો એ કોમ્પ્યુટરમાં, દરેક કોમ્પ્યુટરમાં સંગ્રહેલા હોય છે અને એ વેબસાઇટ ઉપર જઈ અને એના ઉપર ક્લિક કરી આપણે તો આપણે જે જમીનનો દસ્તાવેજ જરૂરી છે એ જમીનનો દસ્તાવેજ પણ આપણને એમાંથી નેટ દ્વારા મળી રહે છે. શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પણ નેટ જરૂરી છે. આપણે ભણીએ છીએ અત્યારે કે તમે યુટ્યુબની અંદર આ વિડીયો જુઓ છો તો એ યુટ્યુબની અંદર વિડીયો કેવી રીતે આવે છે? તો કે એ જે આવે છે એ પ્રક્રિયા ઇન્ટરનેટ દ્વારા થાય છે. એટલે કે શૈક્ષણિક માર્ગદર્શન પણ ઇન્ટરનેટ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ સિવાય પણ આપણે શૈક્ષણિક માહિતી કોઈ પણ પ્રકારની જરૂરી હોય તો એ આપણે ઇન્ટરનેટ દ્વારા એને મેળવી શકીએ છીએ. એમાં શોધ કરીએ તો આપણને કોઈ પણ શૈક્ષણિક માર્ગદર્શન પણ મળી રહે છે. ભવિષ્યની અંદર તમે આગળ જઈ અને કોલેજ કરશો, કોલેજ કરી અને કંઈક જીપીએસસી યુપીએસસીની પરીક્ષા કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો ત્યારે ઘણા બધા જ્ઞાનની જરૂર પડશે. તો એ જ્ઞાન મેળવવા માટે પણ
આપણને આ ઇન્ટરનેટ છે એ ઉપયોગી બનવાનું છે, એટલે શૈક્ષણિક માર્ગદર્શન માટે પણ એ ઉપયોગી છે. એ સિવાય પણ આપણે હવે કઈ ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડને શોધવી હોય તો પણ આ ઇન્ટરનેટ છે એ આપણને ઉપયોગી બને છે. એટલે શૈક્ષણિક દરેક બાબતોની અંદર ઇન્ટરનેટ છે એ મહત્વનો ભાગ ભજવે છે. ગુનેગારો શોધવા હોય તો પણ ઇન્ટરનેટ છે એ ઉપયોગી બને છે. ગુનેગારોને શોધવા માટે આપણે એમની ફિંગરપ્રિન્ટો, એમના ચહેરાઓ, એમના ગુનાની આખી નોંધ એ બધું જ ઇન્ટરનેટ ઉપર આપેલું હોય છે, અને એના દ્વારા ફિંગરપ્રિન્ટ દ્વારા ગુનેગારોને પણ સહેલાઈથી શોધી શકાય છે. કોઈ પણ સ્થળે ફરવા ગયા હોય અથવા જવાનું હોય તો હોટલનું બુકિંગ કરવામાં પણ ઇન્ટરનેટ છે એ ઉપયોગી બને છે. આપણે ઘરે બેઠા બેઠા જ હોટલનું બુકિંગ કરાવી દઈએ છીએ, રેલવેની કે હવાઈનું ટિકિટની બુકિંગ કરાયા પછી આપણે હોટલનું પણ બુકિંગ કરાવી દઈએ છીએ અને ત્યાં રહેવાની સગવડ પણ ઊભી કરી દઈએ છીએ. એટલે હોટલના બુકિંગ માટે પણ ઇન્ટરનેટ છે અગત્યનું છે. ઓનલાઈન ખરીદ વેચાણ કરવા માટે પણ ઇન્ટરનેટ છે એ ઉપયોગી છે. હવે આજના જમાનાની અંદર બધા ઓનલાઈન ખરીદી કરવા માંડ્યા છે, તો આ ઓનલાઈન ખરીદી કરવા માટે પણ ઇન્ટરનેટ છે એ જરૂરી છે, અને ઇન્ટરનેટ દ્વારા પણ ઘણી બધી ખરીદીઓ અને વેચાણ થતું હોય છે. એટલી ખરીદી નહીં પણ વેચાણ પણ ઇન્ટરનેટ દ્વારા થાય છે. જાહેર પરીક્ષાના પરિણામો મેળવવા પણ ઇન્ટરનેટ જરૂરી છે. તમે 10મું ધોરણ પાસ કરીને આવ્યા તો એ 10મા ધોરણની અંદર પણ તમે જે બોર્ડની પરીક્ષા આપી એ બોર્ડની પરીક્ષાનું પરિણામ તમે પહેલા નેટ ઉપરથી મેળવ્યું હશે. એની વેબસાઇટમાં જઈ, બોર્ડની વેબસાઇટમાં જઈ અને એ પરીક્ષાનું પરિણામ તમે મેળવ્યું છે. તો આ જાહેર પરીક્ષાના પરિણામો મેળવવા માટે પણ ઇન્ટરનેટ જરૂરી છે. હવે પછી 12માની અંદર પણ તમે બોર્ડની પરીક્ષાનું પરિણામ મેળવવા આ ઇન્ટરનેટના ઉપયોગ કરશો જ, અને એના દ્વારા અમારા પહેલા માર્કશીટ તમારી આવે એ પહેલા તમે તમારું પરિણામ નેટ ઉપર જોઈ લીધું હશે. એટલે આવા પરીક્ષા, કોઈ પણ પરીક્ષાના પરિણામો પણ એ હવે ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થાય છે, અને ત્યારબાદ જે આપણે જ્યાં જે ફિલ્ડમાં એડમિશન મેળવવું હોય તો એ ફિલ્ડના એડમિશન માટે પણ ઇન્ટરનેટ એ ઉપયોગી બને છે. એના પણ ફોર્મ હવે ઇન્ટરનેટ દ્વારા ભરાતા હોય છે, ઓનલાઈન ફોર્મ ભરાય છે, તો એ ઓનલાઈન ફોર્મ જે છે એ ઇન્ટરનેટ દ્વારા જ શક્ય બને છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ઉપયોગ માટે પણ ઇન્ટરનેટની સેવાઓ મહત્વની છે. અહીંયા આ કાર્ડ બતાવેલું છે તમને, એ કાર્ડ પૈસા ઉપાડવા માટેનું છે, તો એ પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલું હોય છે, અને એના દ્વારા આપણે એ કાર્ડથી પૈસા છે એ મેળવી શકીએ છીએ. જો કાર્ડ જે છે એ કાર્ડ પણ જો એ વપરાઈ ગયેલું હોય, એટલે કે એની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય, તો એ ઇન્ટરનેટ દ્વારા આપણને ત્યાં બેંકમાં જાણ થઈ જાય છે, અને એ કાર્ડનો જો આપણે ઉપયોગ કરીએ તો એમાંથી પૈસા ઉપાડતા નથી. આપણી એક કાર્ડ આપણી પાસે છે છતાં પણ એ નેટ દ્વારા બેંકને ખ્યાલ આવી જાય છે. એટલે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે પણ ઇન્ટરનેટ છે એ ઉપયોગી છે. એ ઉપરાંત વોટ્સઅપ વાપરવા માટે, આપણે અત્યારે વોટ્સઅપના જમાનાની અંદર ઘણી બધી વોટ્સઅપનો ઉપયોગ કરીએ છીએ, એકબીજા સાથે સંદેશા વ્યવહારમાં, એકબીજાનો ફોટા મોકલવામાં, એકબીજાની અગત્યની માહિતી મોકલવામાં વોટ્સઅપનો ઉપયોગ સૌથી વધારે થાય છે, તો એના માટે પણ ઇન્ટરનેટ જરૂરી છે. એવું જ ટ્વિટર છે, ફેસબુક છે, એ બધાની સેવાઓમાં પણ આ ઇન્ટરનેટ છે એ મહત્વનો ભાગ ભજવે છે. આ છે વોટ્સઅપ, આ છે ટ્વિટર, આ છે ફેસબુક, અને આ છે મેલ. મેલ મોકલવા માટે પણ ઇન્ટરનેટ છે એ ખૂબ જરૂરી છે અને અનિવાર્ય છે. ઈમેલ એટલે આગળ ચર્ચા કરીશું, પણ ઈમેલ એટલે વીજાણુની ટપાલ, જેને કહેવાય કાગળ વગરની ટપાલ, એ પણ ઇન્ટરનેટ દ્વારા શક્ય બનેલી છે. આ ઇન્ટરનેટનો ઉપયોગ એ
આજનો માનવ કેવી કરે છે એ અહીંયા દર્શાવેલું છે કે માણસ છે એ સુઈ જાય, ઉઠે, એવો નેટ ઉપર બેસી જાય, પાછો સુઈ જાય છે, પાછો નેટ ઉપર બેસી જાય છે, એ કમ્પ્યુટર ઉપર બેસે છે. એનો મતલબ એ કે નેટ ઉપર સતત 24 કલાક, અહીંયા 24 કલાક કાર્ય કરતો માણસ છે એ દેખાડેલો છે. અહીંયા તમે જોવો છો તો આ 24 કલાક ઘડિયાળ ચાલે છે અને માણસ છે એ 24 કલાક એટલે કે તરત જ એ કામે વળગી જાય છે, એવું અહીંયા એક દ્રશ્ય બતાવેલું છે. આમ આપણે આ ઇન્ટરનેટની બાબતો પૂરી કરીએ છીએ. આ સિવાય પણ ઘણી બધી ઇન્ટરનેટની માહિતી જેટલી આપું એટલી ઓછી છે તમારા માટે, પણ અહીંયા આપણી બુકમાં એટલી જ છે એટલે એટલી જ માહિતી છે આપણે અહીંયા રજૂ કરીશું. તો આ વિડીયોને સૌ કોઈ જોનાર જે છે એ લાઈક કરજો, જેથી મને ખ્યાલ આવે કે તમે કેટલા જણા વિડીયો જુઓ છો અને કેટલાને ગમ્યું છે. કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો. તો હવે આગળ પછી આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીશું.